વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે અગમચેતીના ભાગરૂપે સ્થાયી સમિતિએ શહેરના તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે અગમચેતીના ભાગરૂપે સ્થાયી સમિતિએ શહેરના તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે લોકોમાં અવેરનેસ આવે તેમજ તકેદારીના ભાગરૂપે એક મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં લોકો અફવાઓથી નહીં ડરે સાથે સાથ કોરોના વાયરસ અંગે લોકોમાં અવેરનેસ આવે તેમજ વાયરસથી બચવાના સહિત તકેદારીના ભાગરૂપે લોકોને સમજાવવા હેતુ માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જાહેરમાં ન થૂકવા માટે વ્યક્તિગત રીતે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. નમસ્કાર. આજરોજ સ્થાયી સમિતિના ખંડમાં કોરોના વાયરસ બાબતે જે એક વાયરસ બાબતે જે પ્રકારે શહેરમાં વાતાવરણ ઊભું થયું છે એ સંદર્ભે એક અગત્યની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં તમામ ડિવિઝનલ ડેપ્યુટી કમિશનરશ્રીઓ, તમામ નાયબ આરોગ્ય અધિકારીશ્રીઓ, સ્મીમેરના ડીન અને કન્સર્ન ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો અને બીજા અધિકારીઓ સાથે એક મીટિંગ કરવામાં આવી હતી. પ્રથમ તો એક આપને ધ્યાન પર દોરી દઉં કે કોઈપણ પ્રકારનું પેનિક ન થાય, કોઈ હાવ ન ઊભો થાય એ બાબતે આ મીટિંગ રાખવામાં આવી હતી. કારણ કે સ્કૂલો બંધ કરવામાં આવી છે, થિયેટર બંધ કરવાનો સરકારશ્રીનો આદેશ છે, પણ એ બાબતે કોઈ ગેરસમજ ન થાય કે શું થઈ રહ્યું છે એ બાબતની આ મીટિંગ હતી. ને એ બાબતમાં બહુ સ્પષ્ટ રીતે હું કહેવા માગું છું કે આપણી પોતાની પણ જવાબદારી છે કે જ્યારે આ પ્રકારનો કોઈ વાયરસ બહારના દેશોથી આવીને આપણે ત્યાં એની થોડી ઘણી અસર દેખાતી હોય તે સમયે કારણ વગર બહુ ભીડ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. જે જાહેરમાં થૂકવાની ઘણાને ટેવ હોય છે તેમાં વ્યક્તિગત વિનંતી કરું છું ને બધાનો સરકારશ્રીનો બી અનુરોધ છે કે જાહેરમાં ન થૂકવું જોઈએ. આ બધી જે બાબતો છે એમાં એક બાબત બહુ સ્પષ્ટ હતી કે જે થૂકવાની બાબત છે કે જાહેરમાં ભેગા થવાની બાબત છે એ તમે ન કરશો તો એ આપણે પોતાની માટે કરીએ છીએ. શહેરને રોગમુક્ત સ્વચ્છ બનાવવું હોય ને તમે નહીં થૂકશો તો એ શહેરના હિત માટે તો છે જ પણ પોતાના હિત માટે પણ છે, એ બાબતનું એક ધ્યાન દોરવા બાબતની આ મીટિંગ હતી. કોર્પોરેશનની આ જવાબદારી સિવાય સંલગ્ન સુરત મહાનગરપાલિકામાં હદ વિસ્તરણમાં આવેલ સરકારી જે ઓફિસીસ છે, પોલીસ કમિશનરશ્રીની ઓફિસ છે, કલેક્ટરશ્રીની ઓફિસ છે કે જે બીજા ડિપાર્ટમેન્ટ છે, જિલ્લા પંચાયતની ઓફિસ છે, અલગ અલગ પ્રકારની જે સરકારી અને અર્ધ સરકારી બીજી જે સંસ્થાઓ આવેલી છે તેને પણ આ બાબતે ત્યાંના જે કર્મચારી અધિકારીઓ છે તેની બાબતની આ બાબતની સમજ આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની ટીમ એ લોકોને પણ અનુરોધ કરશે કે આપ જેટલી આ બાબતે ધ્યાન રાખવાની બાબત છે તે ધ્યાન રાખવી જોઈએ. આ બધી ચર્ચાઓ દરમિયાન એક બહુ જે મુખ્ય બાબત હતી તે જે પોતાનો પરિવાર સુરત મહાનગરપાલિકા બેલદારથી લઈને પ્રથમ નાગરિક સુધી જે આખો પરિવાર છે, કમિશનર સુધી, પદાધિકારીઓ સુધી, તેની જાળવણીને જવાબદારી પણ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ કરવાની હોય છે. એટલે સુરત મહાનગરપાલિકામાં આવતા કર્મચારી, અધિકારી, પદાધિકારીઓ જ્યારે ઝોનમાં કે હેડક્વાર્ટરમાં આવે છે તે એ લોકોનું આ બાબતનું કઈ રીતનું આપણે ચેક કરી શકાય અને આ બાબતે કઈ રીતે સમજ આપી શકાય એ રીતનું ડેપ્યુટી કમિશનર હેલ્થ અને હોસ્પિટલને કહેવામાં આવ્યું છે કે એ બાબતની તકેદારી રાખવી જોઈએ. અને આ સમગ્ર બાબતમાં એક બહુ સ્પષ્ટ બાબત છે કે આમાં એક પેનિક ન ફેલાય, કોઈ ભય કોઈ પ્રકારનો ન ફેલાય. અને જેટલી વસ્તુઓ કરવાની છે કે ભાઈ હાથ સતત સાફ કરતા રહેવાના છે, મોઢું ધોતા રહેવાનું છે, હાથ મિલાવા કરતાં નમસ્તે કરશો તો સારી બાબત છે, થૂકવાનું નથી, એને તમારે જાહેરમાં ન થૂકવાનું છે, તો આ બધી બાબતો એક આપણે પોતે પોતાના માટે કરીએ છીએ એવું કહીએ કે સમજીએ તો એમાં કંઈ ખોટું નથી. તો આ બાબતની અધિકારી સાથે બેસીને એ બાબતમાં સોશિયલ મીડિયાનો અને આપના ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ અમે લોકો વિનંતી કરીએ છીએ કે આ બાબતનો મેસેજ દરેક સ્તરે પહોંચે કે આ જે છે એ સુરતને રોગમુક્ત, સુરતને સ્વચ્છ અને ભયમુક્ત બનાવવા માટે આ પ્રકારનો એક મેસેજ કનેક્ટ કરવા માટે આ મીટિંગ મળી હતી. એમાં બીજી પણ એક મુખ્ય બાબત એ રીતની હતી કે જે સ્મીમેરમાં આઇસોલેશન ડિપાર્ટમેન્ટ છે, સિવિલમાં છે, એની સાથે વેસુમાં પણ એક ત્યાં ટ્રીટમેન્ટ બાબતનું એક ડિપાર્ટમેન્ટ રાખવામાં આવેલું છે. જે 30 બેડનું હતું તેને અપગ્રેડ કરીને 50 બેડનું કરવામાં આવેલું છે. બીજું વિમાન મથક એટલે એરપોર્ટ સિવાય રેલવે સ્ટેશન વિસ્તાર
જ્યાં લોકોની અવરજવર વધારે હોય છે ને, જ્યાં લોકો ટ્રાવેલ કરીને સુરત રેલવે સ્ટેશને, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન ઉતરતા હોય છે, ત્યાં પણ સાફ સફાઈ ને આ બાબતની જાગૃતતા બાબતે ધ્યાન રાખવામાં આવશે. મુખ્ય બાબત છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમ સિવાય જ્યાં આપણે ત્યાં હોર્ડિંગ્સ છે ત્યાં જરૂર જણાશે, તો ત્યાં હોર્ડિંગ પણ લગાવવામાં આવશે, અને દરેકને આ બાબતનો અનુરોધ અને વિનંતી કરવા માટેનું એક આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તો આ બાબતે એક મીટિંગ હતી. એના સિવાય લોકલ ટ્રાન્સપોર્ટેશન એટલે સિટી બસ ને BRTS, એમાં બસોમાં એક જે આખું છે કઈ રીતે એની પ્રક્રિયા કરીને એને આઇસોલેટ કરીને એ કરવામાં આવે તે બસોમાં BRTSમાં શરૂ કરી દેવામાં આવશે. બસ સ્ટેન્ડો પર પણ તકેદારી રાખવામાં આવશે. સમગ્ર મિટિંગનો જે મુખ્ય હેતુ હતો તે કેવી રીતે આ બાબતે ફરીથી હું તમને કહું કે ભય ન ફેલાય. આપણે કરવાની બાબતો છે, માત્ર એનો અમલ કરવાનો છે, અને એ કરવાથી આ જે પ્રકારનો વાયરસ છે તેનાથી આપણે દૂરી બનાવી શકીએ છીએ, એ આપણે ત્યાં ન પ્રવેશે એ બાબતની આ એક મિટિંગ હતી. અને મિટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવેલો હતો કે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમોથી દરેકને આ એક વિનંતી અને અનુરોધ કરવામાં આવશે.